સોનામાં ચાંદી નાખી વેપારીઓને છેતરતો જોધપુરનો ભેજાબાજ ચીટર સોની પાલનપુરમાં બીજી વખત ઝડપાઈ ગયો. 4 વર્ષ અગાઉ પાલનપુરમાં ફ્રોડ આચર્યું હતું. પાલનપુરમાં તાંબા ચાંદીની રણી ઉપર સોનાનું વર્ક ચડાવી સોનાના ભાવે વેપારીઓને વેચી છેતરપિંડી કરનાર જોધપુરના સોનીને પાલનપુરના વેપારીએ 4 વર્ષ જૂના ફૂટેજના આધારે ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો છે. પાલનપુર ડીસા સહિત અમદાવાદના વેપારીઓને સોનાના નામે ચૂનો ચોપડતો હતો. જોધપુરનો રહેવાસી સુરેશ સોની ચાંદીની રણી ઉપર સોનાનું વર્ક ચડાવી વેપારીઓને ચૂનો ચોપડતો હતો. આ શખ્સ સોનાની ગુણવત્તાનું પ્રમાણપત્ર લેવા પાલનપુરના મોટી બજારમાં આવેલા રાજકોટવાળા ગોલ્ડન ટેસ્ટ લેબમાં ચેક કરાવવા પહોંચ્યો હતો. જોકે સેન્ટર ઉપર ફક્ત એસોસિએશનના લોકો જ ચેક કરાવવા આવતા હોય છે, પરંતુ રાજસ્થાનથી આ શખ્સ ચેક કરાવવા પહોંચતા વેપારી તાબડતોબ સેન્ટર ઉપર દોડી આવ્યા હતા અને સોનાના રણી લઈને આવેલ શખ્સને જોતા શકમંદ લાગ્યો હતો. આ વેપારીએ પાલનપુરમાં 4 વર્ષ અગાઉ થયેલા ફ્રોડનો ફૂટેજ સાચવી રાખ્યો હતો. તે તપાસ કરતા શખ્સ 4 વર્ષ અગાઉ ફ્રોડ કરનારો સામે આવતા વેપારીએ પૂર્વ પોલીસને જાણ કરી પોલીસ બોલાવી શખ્સને પોલીસના હવાલે કર્યો હતો. અમારા પાલનપુરના સંવાદદાતા વિનોદ સુંદેસાએ વેપારીઓ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે પાલનપુર ડીસા સહિત અમદાવાદમાં વેપારીઓને મિક્સ સોનું વેચી ફ્રોડ કર્યું છે. 4 વર્ષ અગાઉ પણ પાલનપુરમાં ફ્રોડ આચર્યું હતું, જેથી વેપારીઓએ હવે સોનું લેતા પહેલા સાવધાન થવાની જરૂર છે. આપે ખાદ્ય ચીજ વસ્તુઓની અંદર ભેળસેળની ઘટના પ્રકાશમાં આવી હશે એ સમાચાર આપણે જોયા હશે, પરંતુ સોનાની અંદર પણ ભેળસેળની ઘટના પ્રકાશમાં આવી છે. રાજસ્થાનના સુરેશ સોનીએ એક સોનાની લેબ ટેસ્ટ માટે આવ્યા હતા અને આ સોનાની અંદર ચાંદી ફિટ કરી છે, આપ જોઈ શકો છો. આમ આ વજનમાં જે સોનાની જે કિંમત છે એ 2 લાખ રૂપિયા થાય છે, પરંતુ આ ઓરિજિનલ જે સોનું છે અંદર એ માત્ર 15,000નું જ સોનું છે. આ ઘટના પાલનપુરમાંથી પ્રકાશમાં આવી છે અને અમારી સાથે છે હર્ષ મંડોરા, કે જેમણે ફરિયાદ નોંધાવી છે, એમની પાસેથી આ વિગત થોડી જાણીશું. આજથી 2 દિવસ પહેલાં 24 તારીખે સાંજે 7:30 વાગે મારી ઓફિસથી મારી ઉપર ફોન આવેલ કે ભાઈ એક શંકાસ્પદ વ્યક્તિ આવેલ છે આપણા સેન્ટરમાં લેબ ટેસ્ટ કરાવવા અને અલગ અલગ જાતના નામ આપે છે કે મારી આ જ્વેલર્સ છે, આ જ્વેલર્સ છે. એટલે હું તાત્કાલિક અહીંયા આવ્યો. અમારા નિયમ પ્રમાણે અમે બહારના વ્યક્તિઓનું ટેસ્ટિંગ નથી કરતા, જે એસોસિએશનના સભ્ય ના હોય એનું. પછી એને કહ્યું હું અંબાજીથી આવું છું, મારે ટેસ્ટિંગ કરાવવું છે. પછી આના 1-2 જૂનો વિડીયો હતા મારી પાસે કે જેને પાલનપુરમાં અને ડીસામાં બધા એને છેતરપિંડી કરેલી, એ વિડીયો ચેક કરતા અને હું માસ્કને બધું ખોલાયું તો એ માણસ મને એ જ લાગ્યો. અને પછી બધું અમે એસોસિએશનના સભ્યોની હાજરીમાં સોનું કટિંગ કરાયું તો અંદરથી ચાંદી નીકળી, એટલે નક્કી આ એ જ ફ્રોડ હતો. એટલે અમે તાત્કાલિક પોલીસને જાણ કરી અને પોલીસને સોંપેલ છે અને ધોરણસરની કાર્યવાહી કરી છે, FIR નોંધાવી દીધી છે એના ઉપર અમે. સોનામાં ચાંદીની ભેળસેળની આ ઘટના પહેલી વાર નથી. એ જ વ્યક્તિએ 4 વર્ષ પહેલાં પણ એક વેપારી સાથે પણ આવું છેતરપિંડી કરી છે. વેપારી પણ અમારી સાથે છે, રાકેશભાઈ, એમની સાથે પણ વાત કરો. રાકેશભાઈ, 4 વર્ષ પહેલાં તમારી સાથે પણ આ છેતરપિંડી થઈ છે અને ઘટના થઈ છે? અમુક સમય પહેલાં મારા જોડે આવ્યા હતા અને પછી આ જે રણી મેં બતાવી એ રણી એક હતી, એના પ્રમાણે ટચફોર્મ પ્રમાણે મેં આ સોનું જે હતું એનું ફાઇન કરી ને સોનું મેં શુદ્ધ સોનું આપેલું ને મારા જોડે જ્યારે મેં કાપ્યું તો અંદરથી ચાંદી નીકળી. આ રીતે મને નુકસાન ગયેલું ને કાપીને જોયું તો અંદર ચારે બાજુ અંદર ચાંદી જ હતી, ઉપર સોનાની કેપ ચડાવેલી હતી. અંદાજે એ માલ હતો 3-3.25 લાખનો, પણ અત્યારે એની કિંમત 20-1 હજાર રૂપિયા, 15-20 હજાર જેવી થઈ શકે છે. કઈ રીતે ભેજાબાજ આ ચાંદીની અંદર ચાંદી નાખે છે, વેપાર સોનાના જે વેપારીઓ છે એમની સાથે પણ છેતરપિંડી કરી નાખે છે? એમાં આમાં એવું હોય છે કે ચાંદીનો એક રણી હોય છે, રણી ઉપર સોનાનું કવર ચડાવી દે છે, જેમ આખું પતરું ચડાવી દે અને પતરું ઉપર ચડી જાય અને ઉપર પછી ટેસ્ટિંગ થાય તો ઉપર સ્કિનનો ટચ આવી જાય, એટલે અંદરની ખબર નથી પડી. કાપ્યા વગર ખબર નથી, જ્યારે અમે કાપ્યું તો અંદરથી બહાર આવ્યું કે આ ચાંદી છે, ત્યાં સુધી તો એ વ્યક્તિ અમારાથી ફરાર થઈ ગયો હતો. આ રીતે અમને ઘણું મોટું નુકસાન ગયું છે. રાજસ્થાનના જે સુરેશ સોની છે એ પહેલીવાર પાલનપુરના વેપારીઓ સાથે છેતરપિંડી કરી નથી, પણ અનેક વાર પણ ડીસા, પાલનપુર, અમદાવાદ જેવા લોકો સાથે પણ છેતરપિંડી કરી હતી, પરંતુ આ એક સતર્ક વેપારી હતા જેના કારણે આ છેતરપિંડી કરનાર ભેજાબાજ વ્યક્તિ આ પકડાઈ ગયો હતો. પરંતુ વેપારીઓ પણ સતર્કતા રાખવાની જરૂર છે. બીજા વેપારી છે એમની સાથે પણ વાત કરીશું. ખાસ કરીને વેપારીઓ પણ બહારથી આવતા વ્યક્તિઓ સાથે શું થતા સતર્કતા રાખવાની જરૂર છે? બસ હવે અત્યારનો સમય બહુ ખરાબ ચાલે છે. જોકે આ તો માણસ કેટલા વર્ષથી કરતો હોય ખ્યાલ નથી, 4 વર્ષ પહેલાં બી આવું કરી ચૂક્યો છે. હવે અજાણ્યા વ્યક્તિ જોડે વ્યવહાર કરવામાં મતલબ હવે મજા નથી, એટલે જોઈ ચકાસી 100% આપણે તપાસ કરીને પછી એના જોડે વેપાર કરવો જોઈએ, નકર આવી છેતરપિંડી થઈ શકે છે. બહારના વ્યક્તિ જ્યારે સોનું લઈને આવે છે ત્યારે બરાબર ચકાસણી કરીને જ એના પરથી સોનું લેવું જોઈએ, પરંતુ રાજસ્થાનના જે વ્યક્તિ જે
આ વેપારી સાથે છેતરપિંડી કરવાની જે કોશિશ કરી હતી અને કરવાનો હતો, એમને કદાચ ખબર નહીં હોય કે પાલનપુરના વેપારીઓ એક વખત છેતરાય છે, બીજી વખત ક્યારે છેતરાતા નથી. કેમેરામેન વિશાલ ગોહિલ સાથે વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર.